नमस्कार विद्यार्थी मित्रों, आप सौ विद्यार्थी मित्रों अतुल पॉलिटेक्निक मौडी हार्दिक स्वागत करे छे। माय सेल्फ प्रोफेसर ए आर पटेल, बेसिकली हूँ एम ई मिकेनिकल छू अने अमारी आ अतुल पॉलिटेक्निक संस्था में मिकेनिकलना हेड तरीके फरज बजाऊँ छू। आप सौ विद्यार्थी मित्रों मिकेनिकल एंजीनियरिंग डिपार्टमेंट खूब भावभीनू हार्दिक स्वागत करे छे। चालो विद्यार्थी मित्रों, આપણે આજે જાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે શું। તો મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે દરેક વિદ્યાશાખામાંથી સૌથી જૂની પાયાની વિદ્યાશાખા એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ, જેમાં મટીરિયલ સાયન્સ તથા ભૌતિક વિજ્ઞાન તેમજ મશીનની ડિઝાઇન, પ્લાન્ટનું સંચાલન વગેરેનો અભ્યાસ કરાવવામાં આવે છે। એક મિકેનિકલ એન્જિનિયર તરીકે આપણે શું શું કામ કરવાનું હોય છે? તો મિકેનિકલ એન્જિનિયરિંગનું મુખ્યત્વે બેઝિક કામ છે કોઈપણ પ્રોડક્ટની ડિઝાઇન કરવી, તેના માટે વપરાતી ઉત્પાદન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો, મશીનો વિશેની માહિતી મેળવવી, તેમજ અત્યાધુનિક ટેકનોલોજી જે અત્યારે હાલ નવા યુગમાં વપરાય છે તેની જાણકારી મેળવી, જુદા જુદી પ્રોડક્ટોનું નિર્માણ કરવું। ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ થયા પછી કેવી નોકરીની તકો ઉપલબ્ધ છે? તો રિલાયન્સ, એસઆર, એલએનટી વગેરે જેવી જાયન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક સારા પગારમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે પસંદગી પામી શકો છો। તદઉપરાંત સરકારી સંસ્થાઓ જેવી કે ઇફકો, જીએનએફસી, આરટીઓ વગેરેમાં પણ તમારી પસંદગી પામી શકે છે। આ ઉપરાંત તમે વધુ ઉચ્ચ અભ્યાસ કરવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી આપ ડિગ્રીના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવી શકો છો। જો તમે તમારી કારકિર્દી ફોરેન જઈ બનાવવા માગતા હોય તો ત્યાં પણ પુષ્કળ તકો ઉપલબ્ધ રહેલી છે। આ ઉપરાંત જો તમે તમારો પોતાનો સ્વાયત્ત બિઝનેસ ચલાવવા માગતા હોય તો એક મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે તમે પોતાનું એક ફેક્ટરી બી બનાવી શકો છો, નાના પાયે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી અને તમારો બિઝનેસ વિકસાવી શકો છો। આમ મિકેનિકલ એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગની સૌથી જૂની વિદ્યાશાખા ઉપરાંત મહત્ત્વની વિદ્યાશાખાઓમાંની એક છે। આવો સૌ વિદ્યાર્થી મિત્રો, અતુલ પોલિટેકનિક ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આ અમારી સંસ્થા દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગ તો બધી સંસ્થાઓમાં કરાવવામાં આવે છે, પણ અમે અમારી સંસ્થાનું એક વિઝન છે કે જે બી વિદ્યાર્થી ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લે છે તેને એન્જિનિયરિંગ પ્લસ કરીને મોકલવામાં આવે છે। અસ્તુ, આભાર।